हेलो माय डियर फ्रेंड्स, आज આપણે સ્ટાર્ટ કરીએ લેક્ચર નંબર 3. લેક્ચર નંબર 1 માં આપણે સંપૂર્ણ જે શોર્ટ ક્વેશ્ચન હતા કે જે સંખ્યા રેખા ઉપરથી આ સંખ્યા છે, આ સંખ્યા છે, આ સંખ્યા છે, આ સંખ્યા નથી તો કેમ છે, ફલાણું નાવું તેવું બધું બહુ બધા ક્વેશ્ચન આપણે જોઈએ. હવે થોડાક આપણે આગળ વધીએ તો હવેનું જે પોઈન્ટ જે છે આપણને ખ્યાલ છે કે જે આપણી સંખ્યા રેખા હતી વિદ્યાર્થી મિત્રો, જે આપણી સંખ્યા રેખા એમાં આપણે ખ્યાલ છે એક્ઝેક્ટલી મિડલ માં શું આવતું હતું તો કે 0 રાઈટ સાઈડ જેમ જાવ છો એમ 1 2 3 આપણી ધન સંખ્યા, લેફ્ટ હેન્ડ સાઈડ આવ્યો છો ત્યારે શું થઈ છે, બધી જ ઋણ સંખ્યા આવે છે. ક્લિયર? તો આપણને ખ્યાલ છે કે ભાઈ 1 થી લઈને તમામ સંખ્યા તો કે નેચરલ નંબર 0 થી લઈને તમામ જેટલા આકૃતિ ડ્રો કરીએ તો આપણને કઈક મજા આવશે, બરોબર ને? હા તો બાળો, ઓકે ચાલો. 0 રાઈટ સાઈડ 1 2 3 4, લેફ્ટ હેન્ડ સાઈડ -1 -2 -3 -4. હવે આપણને ખ્યાલ છે કે જેમ 1 થી આપણે રાઈટ સાઈડ જઈએ છે એ બધી n એટલે કે પ્રાકૃતિક સંખ્યા નેચરલ નંબર, પછી 0 થી યાની કે આ જે 0 છે 0 થી જેમ જેમ ધન સાઈડ જઈએ છે આ બધી ની સંખ્યા કઈ આવે છે, વાલ નંબર. અને આ તમામ ને તમામ સંખ્યા જે છે અત્યારે જેટલી પણ તમને બધી દેખાય છે બધી સંખ્યા કઈ છે, z છે. હવે આપણે લેક્ચર ની શરૂઆત કરતા પહેલા એક ફર્સ્ટ લેક્ચર ની વાત કરીએ તો આ બધી સંખ્યા વિશે આપણે જોઈ ગયા. હવે એની અંદર સપોઝ હું એમ કહું કે 1 અને 0 ની વચ્ચે કેટલી સંખ્યાઓ આવેલી છે તો કે 1 અને 0 ની વચ્ચે વિદ્યાર્થી મિત્રો અસંખ્ય સંખ્યા, તમને એમ છે કે દેખાતું તો નથી પરંતુ જ્યારે તમે સ્કેલ લ્યો છો ત્યારે અંદર કેટલા કાપા હોય છે, 10 મિલીમીટર, યાદ છે, સેન્ટીમીટર મિલીમીટર. તો એમાં આમાં જે છે તમારી પાસે શું છે તો કે સમય સંખ્યા તો છે, સમય પણ છે અને કઈ છે, સમય સંખ્યા પણ છે. તો હવેના જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન આપશે કોઈ પણ બંને કોઈ પણ બે સંખ્યા છે અને એની વચ્ચે તમને એમ કહેશે કે ભાઈ 2 સંખ્યા, 5 સંખ્યા, 3 સંખ્યા, 10 સંખ્યા, સમય સંખ્યા મેળવો, અસમય સંખ્યા મેળવો. તો એ કઈ રીતના મેળવવો? તો આપણે પહેલા વાત કરવાના છીએ કઈ સંખ્યા વિશે, તો કે સમય સંખ્યા વિશે, અને પછી આપણે વાત કરીશું અસમય સંખ્યા વિશે. ક્લિયર? તો સ્ટાર્ટ કરીએ આજનો પોઈન્ટ. ચલો તો તમારું ઉદાહરણ નંબર 2 જે છે એનાથી જ આપણે સ્ટાર્ટ કરીએ. નેક્સ્ટ લેક્ચર એટલે કે આ આગળના લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 1 થી સ્ટાર્ટ કર્યું, આજે આપણે સ્ટાર્ટ કરીએ ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 ની પ્રેક્ટિસ કરીએ, એ આપણે લખીએ અને બાકીના બે બે ક્વેશ્ચન જે છે, બે રીત જે છે એ આપણે શીખી લઈએ. ચલો સ્ટાર્ટ કરીએ ઉદાહરણ નંબર 2. શું કહે છે જોઈએ, તો કે 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા મેળવો. ચલો કોની કોની વચ્ચે મેળવવાની કીધી છે તમને, 1 અને 2 વચ્ચે. જો આપણે આને હવે આપણે આ ડાયાગ્રામ ને ગુસ્સા છે કે આપણે ખાલી જસ્ટ સમજવા ખાતર આપણે લખેલું હતું. હવે આપણને જેને મેળવવાની કીધી છે એ કઈ સંખ્યા મેળવવાની કીધી છે, 1 અને 2 વચ્ચે સમય સંખ્યા મેળવવાની કીધી છે. 1 અને 2 ઉદાહરણની રકમ જ લખો, તમે ઓલરેડી ટેક્સ્ટ બુક માંથી લખી લો. શું છે? 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા મેળવો. ઓકે, 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા, સમય સંખ્યા દેટ મીન્સ કે રેશનલ, યાની કે કોઈ અંશ અને છેદ વાળી સમય સંખ્યા હોવી જોઈએ. જેમ કે હું એમ લખું 1 ના છેદમાં 2, આનો આન્સર શું થાય, 0.5. 1 અને 2 વચ્ચે 0.5 આવે ના, તો કઈ સંખ્યા આવશે? 1 કરતા મોટી અને 2 કરતા નાની, જેમ કે 1.1, 1.2, 1.22, 1.50, 1.80, 1.90, 1.99 અને પછી કેટલા આવશે, 2 આવશે. તો એવી જ રીતના એવા અસમય સોરી સમય સંખ્યા કે જેનો અંશ અને છેદ હોય એવી સંખ્યાઓ આપણે મેળવવાની છે. તો એમાંની પહેલી રીત આજે હું કરાવું છું એ શું છે, રીત નંબર 1. તમે બંને રીતના દાખલા કરી શકો. તો તમારે કેટલી સંખ્યા મેળવી છે, કેટલી સંખ્યા મેળવી છે, 5. કેટલી મેળવી છે, 5. તો સૌ પ્રથમ 5 પ્લસ 1 કરનાર બરાબર ટોટલ કેટલા થશે, 6. આ વસ્તુ લખી નાખવાની. 1 જેટલી પણ સંખ્યા તમને મેળવવાની કે છે, 5, 10, 50, 100, 1000 ગમે તેટલી પ્લસ 1 કરનાર, શું કરનાર,
प्लस एक बराबर कितना थशे टोटल जे संख्या छे ना बराबर प्लस एक कर ना हमारी पासे पांच मेळेली छे तो पांच प्लस एक बराबर कितना थशे छ હવે ઈ જે 6 મળે છે આ બંને સંખ્યાને ક્યાંય છેદ છે ને યાદ રાખજો ખાસ તમને ક્યાંય છેદ આખા લખવો હોય તો એક લખી શકો છો પરંતુ અત્યારે આપણી પાસે કશું છેદ આપેલું નથી તો આ જે 6 આવે છે 6 ને ગુણીને ભાગો અને અહીંયા પણ શું કરવાનું ગુણીને ભાગો બંને સંખ્યા જે છે એને 6 વડે ગુણીને ભાગવાનું કરવાનું છે આપણે ચલો ફટાફટ શું કીધું છે 1 6 વડે ગુણો 6 વડે ભાગો અને 2 6 વડે ગુણો 6 વડે ભાગો હવે હું તમને એક બીજી સંખ્યા વિશે માહિતી આપું છું ધારો કે 1 ના છેદમાં 2 અને અહીંયા છે 2 ના છેદમાં 4 આ બંનેમાં ડિફરન્સ શું છે તમને એમ થશે સર આનો હું જ્યારે છેદ ઉડાડું છું ત્યારે શું આવે છે 1 ના છેદમાં 2 એટલે કે આવી ગઈ આ બંને સંખ્યા સમાન છે તો આ જે સંખ્યા વિદ્યાર્થી મિત્રો મને મળી છે ઈ સંખ્યાને કઈ સંખ્યા કહેવાય તો કે સમાન સંમેય સંખ્યા કઈ સંખ્યા કહેવામાં આવે છે સમાન સંમેય સંખ્યા જેમ કે 3 ના છેદમાં 7 આને હું 2 વડે ગુણો એટલે શું થશે 3 2 6 અને 7 2 14 કેટલા થશે 7 2 ને 14 આ બંને સંખ્યા કેવી થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો સમાન સંમેય સંખ્યા એટલે આને હું જ્યારે 2 વડે ગુણું છું 2 વડે ગુણીને 2 વડે ભાગું યાદ રાખજો આ બંને ક્રિયા જે છે અંશ અને છેદ બંને માં થાય છે જ્યારે ઇક્વલ્સ ટુ ની નિશાની આપી હોય જ્યારે x બરાબર ધારો કે 3 આપેલા હોય તો હું x ને 2 વડે ના ગુણી શકું મારે જો 2 ગુણવા હોય તો મારે બંને બાજુ 2 ગુણવા પડે તો જ આ ઇક્વિવેલન્સ એટલે કે બરાબર જે છે જળવાય ઓકે ચલો તો આપણે શું કર્યું 6 વડે ગુણ્યા અને 6 વડે ભાગ્યા એટલે કે સંખ્યામાં કોઈ જ ફેરફાર નથી જો ચલો આને હું જ્યારે ગુણું છું એટલે કે આને મેં ગુણી નાખ્યા બરાબર ત્યારે આનો આન્સર શું આવી ગયો મારી પાસે 6 ના છેદમાં 6 અને આનો આન્સર શું આવ્યો 6 દુ 12 ના છેદમાં 6 હવે જો 6 ના છેદમાં 6 દેટ મીન્સ કે 1 અને 6 ના છેદમાં 12 સોરી 12 ના છેદમાં 6 એટલે કે 6 દુ 12 તો કેટલા થઈ ગયા 2 1 અને 2 પતા એની આવી ગયા એટલે કે આ જે સંખ્યા લખું છું 1 બરાબર હું શું લખી શકું 6 ના છેદમાં 6 અને 2 બરાબર શું લખી શકું 12 ના છેદમાં 6 એમ કે આ બંને સંખ્યા કેવી છે સમાન છે ક્લિયર ઓકે હવે તમારે કેટલી મેળવવાની છે ઓકે છેદ જુઓ ની છેદ બંનેનો કેવો છે ઇક્વલ છે એટલે કે હવે જે મને સંખ્યા મળી એ અંશ અને છેદ વાળી મળી ગઈ એ મળી ગઈ અંશ અને છેદ આ તો આપણો રસ્તા નહોતું જસ્ટ ખાલી તમારે યાદ રાખવાનું છે ઓકે ચલો અહીં જે સંખ્યા મળી કે મળી ગઈ અંશ અને છેદ હવે થઈ ગઈ સમય સંખ્યા પરંતુ તમારે કેટલી મેળવવાની છે 5 કોની કોની વચ્ચે ને યાદ રાખજો 1 અને 2 આ તો કોણ છે 1 આ કોણ છે 2 યાદ રાખજો 6 2 12 6 1 6 આની વચ્ચે ની લેવાની એ લેવાની છે વચ્ચે યાની કે આના કરતા મોટી અને આના કરતા નાની એટલે આ બધી છે તો આના કરતા મોટી યાદ રાખજો ખાલી અંશ ને વધારવાનું છે છેદ ને કશું જ સારા કરવાનું છે 6 કરતા મોટો કોણ 7 તો કે 7 ના છેદ માં 6 8 ના છેદ માં 6 9 ના છેદ માં 6 10 ના છેદ માં 6 11 ના છેદ માં 6 1 2 3 4 5 મળી ગઈ ના મળી થઈ ગઈ 5 5 બસ કે 5 + 1 કર્યું 6 એટલે કે આ તો શું થઈ ગઈ 2 થઈ ગઈ તો આને આપણે કાઉન્ટ કરવા નથી આની પહેલા આની પછી આ બંને શું થઈ ગઈ વચ્ચેની સંખ્યા મળી ગઈ બસ આ જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો કરવાનું છે પછી લખી નાખવાનું કે એ 1 અને 2 વચ્ચેની 5 સંમેય સંખ્યાઓ તમે ભાગાકાર કરશો આનો 7 ભાગ્યા 6 યાદ રાખજો વિદ્યાર્થી 7 ભાગ્યા 6 તો શું આવશે 6 1 અને 6 ભાગ્યા 1.20 તો પણ શું આવશે 6 1 6 ભાગ્યા કેટલા 4.20 તો આમ તેમ આગળ વધતા જશો તો 1 કરતા મોટી આવી 1 પોઈન્ટ સમથિંગ આપણે શું હતું 1 કરતા મોટી વિદ્યાર્થી મિત્રો કે આવે એક્ઝામ્પલ કહો કે અહીંયા આવે બરાબર તો આપણે તો એ જ જોતું છે એની વચ્ચે આવી જોઈએ જેમ પણ કે ભાઈ 11 ના છેદમાં 6 એને પણ હું જ્યારે ભાગીશ ત્યારે શું આવશે 1 પોઈન્ટ સમથિંગ 2 કરતા વધુ આવશે નહીં તો આ જે સંખ્યા મળી 7 ના છેદમાં 6 8 ના છેદમાં 6 9 ના છેદમાં 10 ના છેદમાં 11 ના છેદમાં 6 એ 1 અને 2 વચ્ચેની
एक અને બે વચ્ચેની પાંચ સમમિત સંખ્યા છે। હવે આની રીત નંબર 2 યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કોઈ કે ક્યાં ક્યાં દાખલા ગણાવું છું ખાસ, જ્યારે તમને ડાયરેક્ટ આવી સંખ્યા આપેલી હોય ત્યારે આ રીતે કરવાનું છે। અને આમાંના રીત નંબર 2 આપણે આગળ જોઈએ તો કે સમમિત સંખ્યા મેળવવા દે એટલે કે કઈ અંશ અને છેદ જોશે તો આમાં કોઈ છેદ આપેલો નથી, છેદ એટલે કે 1 છે, આમ ગણો તો 1 તો છે, પણ જો તમને એમ કહે ચલો संख्या कई संख्या तो एक तो आने कोई एक निश्चित संख्या ले लो कि जेना वडे भांगी दो बन्ने संख्या गुणे ने भांगी दो बन्ने सरखुं थई गयुं ने, ज्यारे आपणे बन्ने बाजू गुणीए कापसो अंश अने छेदमां गुणीए तो त्रिको समान ज थवानुं छे। तो आपणे समय संख्या एम के मेळवा माटे आपणे शुं करशुं, एक कोई नंबर डिजिट फिक्स करी नाखशुं जेम के 10 क्लियर, केम के एनो भागाकार करवा माटे आपणे इजी है। तो आपणे अहीं शुं करशुं बन्ने बाजू ऊपर अने नीचे शुं करशुं 10 वडे गुणीने भागता बन्ने संख्याने 10 वडे गुणी भागता। चलो 10 वडे गुणवाना, जेमे 6 वडे गुणी 6 वडे भाग्या था, अहीं आपणे 10 वडे गुणवाना छे, 10 वडे गुणा 10 वडे भाग्या अने 10 वडे गुणा 10 वडे भाग्या। हवे जो दी આ સંખ્યા મને કઈ મળી તો કે આ મળી 10 ના છેદમાં 10 અતિ થઈ ગઈ 1 10 ભાગ્યા 10 એટલે 1 અને 20 ના છેદમાં 10 થઈ ગયા 10 ભાગ્યા 10। હવે આ બંને વચ્ચેની કેટલી મેળવવાની છે 5 કીધું ને તો 10 કરતા મોટી અને 20 કરતા નાની, 10 કરતા મોટી એટલે 11 ના છેદમાં 10, 12 ના છેદમાં 10, 13 ના છેદમાં 10, 14 ના છેદમાં 10, 15 ના છેદમાં 10। તમને એમ કહે છે કે 15 ની જગ્યામાં 18 ના છેદમાં 10 લેવા તો પણ લઈ શકો, આ 12 ના છેદમાં 10 ની જગ્યાએ તમને એમ કહે 19 ના છેદમાં 10 લેવા તો પણ લઈ શકો, કોઈ ફરક પડશે નહીં। ભાગાકાર કરો 1.1 1.2 1.3 1.4 1.5 આ કેટલી 1 અને 2 ની વચ્ચે, આ તો સિમ્પલ લોજિક છે, બસ કંઈ લખી નાખવાનું કે એ 1 અને 2 વચ્ચેની पांच सम्मिलित संख्याओं क्लियर। तुमने कहा था आई तो 7 ના છેદમાં 6 આવ્યો, આયા 11 ના છેદમાં 10 આવ્યો, કે ડિફરન્સ નો થયો, ભલે ને ડિફરન્સ તો આપણે એવું ઘણું કીધું છે કે 7 ના છેદમાં 6 લાવો કે 11 ના છેદમાં 10 લાવો, આપણને તો ખાલી બોસ આપણને શું કીધેલું છે 1 અને 2 ની વચ્ચે મારે 5 સમમિત સંખ્યા મેળવો। હવે એ પછી આપણ મેળવો કે આ મેળવો એવું કોઈ જાતને આપણને ચોખવટ કરી નથી, પણ ખરેખર તેને ભાગાકાર કરશો તો એ કોની કોની વચ્ચે આવવાનું છે 1 અને 2 ની વચ્ચે આવવાનું છે। તો આ રીત હતી આપણે જ્યારે કોઈ પણ જાતનો છેદ આપેલો ના હોય ત્યારે। 5 મેળવવાનું છે તો 5 + 1 કરો, 6 વડે ગુણી અને 6 વડે ભાગો। રીત નંબર 2 કોઈ પણ કરવાની કઈ જરૂર જ નથી, 1 ઉમેરવાની કશું જ જરૂર નથી, 10 વડે ગુણી અને 10 વડે ભાગી નાખો કામ પતી ગયું। क्लियर, तो જે તમે આ બંને રીત તમારે લખવાની છે અને પછી જે તમને સારી લાગે એ રીત આપણે દાખલામાં એપ્લાય કરીશું। ઓકે ચલો ફટાફટ નોટ ડાઉન કરી લો, હવે આપણે આગળ વધીએ। ચલો વિદ્યાર્થીઓ હવે આપણે થોડાક એક્સ્ટ્રા દાખલા લઈએ, એક્સ્ટ્રા દાખલા મતલબ કેવા દાખલા, તો કે આપણે જ્યારે 1 અને 2 એટલે કે જેમાં છેદ આપેલો ન હોય, છેદ મતલબ 1 હતો, તો હવે એવી સંખ્યા આપણે મેળવીએ કે જેમાં છેદ આપેલો હોય અને એ કેવો બંને સમાન, જો 1 ના છેદમાં 4 અને 5 ના છેદમાં 4 વચ્ચેની 4 સમમિત સંખ્યા મેળવવાની કીધી છે, કેટલી સંખ્યા મેળવવાની કીધી 4, કઈ કઈ સંખ્યા આપેલી છે સમમિત સંખ્યા 1 ના છેદમાં 4 અને 5 ના છેદમાં 4, તો આપણે ફર્સ્ટ નંબરની જે રીત હતી આપણે ફર્સ્ટ નંબરની કઈ રીત હતી તો કે રીત નંબર 1 કેટલી સંખ્યા મેળવવાની છે 4, તો આપણે શું કરતા હતા 4 + 1 એટલે ટોટલ તમારી પાસે કઈ સંખ્યા થઈ જાય 5। હવે આપણે શું કરીશું
तो के आ संख्या ने 5 वडे गुणी 5 भागी ने आने पण 5 वडे गुणी અને 5 ભાગી એટલે આપણું કામ એકદમ આસાન થઈ ગયું બરાબર ચલો હવે આપણે દાખલો નંબર 7 કરીએ છીએ 1/4 અને 5/4 હવે આને આપણે શું કરીએ છીએ 5 વડે ગુણી અને 5 વડે ભાગી ને તમને એમ થાય છે ચલો 4 મેળવવાની કીધી તો છેદ તો સરખા છે પણ આની કરતા એક મોટી આની કરતા નાની આપણી પાસે મળી ગઈ કઈ રીતે તો જો 1/4 અને મારી પાસે કોણ છે 5/4 આની કરતા મોટી એક કરતા મોટી એટલે કોણ થશે 2/4 3/4 હવે મળશે હજી એક મળશે 4/4 પણ હવે મળશે તો કે નહીં કે આપણે કેટલી મેળવવાની કીધી છે 4 જો 3 મેળવવાની કીધી હોત તો ડાયરેક્ટ મારો આન્સર આવી ગયો પરંતુ 4 મેળવવાની કીધી છે તો આપણે કેમ કે 5/4 તો 4 લખી જ નહીં કે ને કેમ કે આપણે બંનેની વચ્ચેની મેળવવાની કીધી છે એટલા માટે આપણે આ પ્રોસેસ કરવાની છે ચલો હવે 5 વડે ગુણી અને 5 વડે આપણે શું કરી નાખવાનું છે ભાગી દેવાનું છે તો અહીં આપણે ભાગી તો લખી નાખીએ કે ભાઈ બંને સંખ્યાને 5 વડે ગુણી ભાંગતા ચલો આને 5 વડે ગુણો તો કેટલા થશે 1/4 ને 5 વડે ગુણ્યા 5 વડે ભાગ્યા અને 5/4 ને 5 વડે ગુણ્યા અને 5 વડે ભાગ્યા આપણે તો શું જ કર્યું હતું ધ્યાન રાખજો હા ચલો આનો ગુણાકાર કરીએ એટલે શું થાય 5 × 5 આનો ગુણાકાર કરીએ એટલે 4 × 5 = 20 અને 5 × 5 કેટલા થશે 25 4 × 5 કેટલા થઈ ગયા તો કે 20 હવે મને 5 સંખ્યા 20 સંખ્યા મળી હોય તોય પણ મળે આપણે તારી કેટલી મેળવવાની કીધી 4 ચલો હવે લખી નાખ્યો 4 × 4 સંખ્યા 5 × 2 અને 25 × 9 છેદ સરખો હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો તો જ આપણું કમ્પ્લીટ થશે બાકી નહીં થાય ચલો અહીં આપણે લખી નાખીએ તો કે 6/20 7/20 8/20 અને 9/20 એ 1/4 અને 5/4 વચ્ચેની 4 સમય સંખ્યા છે એટલું ઈઝી વિદ્યાર્થી મિત્રો દાખલો હતો સેમ ટુ સેમ આનો આ જ દાખલો સેકન્ડ મેથડ થી આપણે ગણીએ જેજો ખાલી જસ્ટ પ્રેક્ટિસ માટે હું બંને મેથડ અત્યારે કરાવું છું બાકી જ્યારે આપણે સ્વાધ્યાય એક્સરસાઇઝ સોલ્વ કરીશું અથવા એક્ઝામ માં જે છે તો બે મેથડ થી આપણે દાખલા કરવાનું નથી કોઈ પણ એક મેથડ થી ભી કરશો તો ચાલશે ઓકે ચલો સ્ટાર્ટ કરીએ છીએ આપણે રીત નંબર 2 કોની કોની 1/4 અને 5/4 આપણે શું બતાવ્યું કોઈ એક ફિક્સ ડિજિટ 100 વડે ગુણો તો પણ કોઈ વાંધો નહીં 10 વડે ગુણો તો પણ કોઈ વાંધો નહીં તો અહીં આપણે લખી નાખીએ કે ભાઈ બંને સંખ્યાને 10 વડે ગુણી ભાગતા ચલો 10 વડે ગુણો તો કેટલા થાય 1/4 ને 10 વડે ગુણ્યા 10 વડે ભાગ્યા અને આ 5/4 ને 10 વડે ગુણ્યા 10 વડે ભાગ્યા આટલે થઈ કે 10 × 1 = 10 4 × 10 = 40 અને 5 × 10 કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 50 ને છેદ માં કેટલા થઈ જાય 40 તમારે છેદ સરખો લાવવો બસ આટલું જ યાદ રાખો છેદ સરખો આવી ગયો 10 × 9 અને 5 × 9 તો લખી નાખો અહીં 11/40 12/40 13/40 અને 14/40 એ 1/4 અને 1/4 કેટલા છે 5/4 વચ્ચેની 4 સમય સંખ્યા છે ને એકદમ ઈઝી આ ઈઝી લાગ્યું કે આ ઈઝી લાગ્યું કયું ઈઝી લાગ્યું આને બસ તો આપણે વધારે યુઝ કરીશું ઠીક છે ચલો આપણે બે રીતના દાખલા જોઈએ એક નંબર આપેલો હોય 1 અને 2 બીજી રીત કઈ હતી ચોકી બીજો ક્વેશ્ચન કેવો હતો કે જેમાં છેદ આ બંને કેવો આપેલો છે સમાન અને હવે એક એવો ક્વેશ્ચન લઈએ કે જેમાં છેદ સમાન ન હોય એને આપણે કઈ રીતના સોલ્વ કરીએ એ પણ આપણે આજના લેક્ચરમાં જોઈએ ચલો આ ફટાફટ નોટ ડાઉન કરી લો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક્સ્ટ્રા દાખલાનો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન જોઈએ તો કે ઈક્વેશનમાં ડિફરન્સ શું છે જો તમને સમજ્યું છે 1
ના છેદમાં 3 અને 2 ના છેદમાં 4 વચ્ચેની એક સમમેય સંખ્યા મેળવવાની કીધી તો તમને એમ કે 1 કરતા મોટી 2 કરતા નાની કશું મળતું નથી પણ છેદ આપણે પહેલો દાખલો ગણ્યો કોણ તો કે 1 અને 2 બીજો દાખલો આપણે કયો ગણ્યો આઈ થિંક 1 ના છેદમાં 4 અને 5 ના છેદમાં 4 1 ના છેદમાં 4 અને 5 ના છેદમાં 4 અને હવેનો જે દાખલો છે એમાં ડિફરન્સ શું છે 1 ના છેદમાં 3 અને 2 ના છેદમાં 4 આ છેદ જો હોય બંનેના છેદ જે છે એ બંનેના છેદ ડિફરન્સ છે બંનેના છેદ કેવા છે અલગ અલગ છે જો છેદ અલગ અલગ હોય તો શું કરવું છે તો સૌપ્રથમ પહેલું વાત આપણે શું કરવાની કે એની જે છેદ જે છે યાદ રાખજો વિદ્યાર્થીઓ એના જે છેદ જે છે એ છેદ આપણે કેવા કરવાના થશે સરખા એક્ઝેક્ટલી જો છેદ મારા સરખા થઈ જાય તો જ આપણું કામ આગળ વધશે તો સૌ પ્રથમ છેદ કઈ રીતના સરખા કરવા તો છેદ કઈ રીતના સરખા કરવા એને પણ આપણે શીખી લીધી તમને કઈ આપેલી છે 1 ના છેદમાં 3 અને 2 ના છેદમાં 4 જો છેદ સરખા કરતા ના આવડે જોજો પ્લસ 1 કરીને ગુણીને ભાગવાનું પણ નથી 10 વડે ગુણીને પણ ભાગવાનું નથી જ્યારે છેદ અલગ અલગ આવે ત્યારે સૌ પ્રથમ કઈ પહેલી રીત અથવા બીજી રીત એક પણ રીત ઉપયોગ નહીં કરવાની પહેલું પહેલું કામ એનું છેદ સરખો કરવાનો તો છેદ સરખા કરવા માટે આપણને લસા ગુસા હોવો જોઈએ હવે લસા ગુસા તો સારું એમ થાય સાહેબ ક્યારે ભણે જેમ કઈ રીતના યાદ હોય હે ચલો અહીં નું આવડે તો સૌપ્રથમ શું કરવાનું આ 4 ને અહીંયા ગુણી અને ભાગી દેવાનું ચલો 1 ના છેદમાં 3 ને મેં શું કર્યા 4 વડે ગુણ્યા અને 4 વડે ભાગી દીધા હવે શું કરવાનું તો કે અહીંયા સેમ ટુ સેમ આ 3 વડે ગુણી અને ભાગી દેવાનું તો અહીં કોણ છે 2 ના છેદમાં 4 છે એને 3 વડે ગુણ્યા અને 3 વડે ભાગી ચલો ફરી વખત યાદ અપાઈ દઉં પહેલા પહેલા આ છેદને ગુણી અને ભાગી દો ગુણી અને ભાગી પછી લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુના છેદને ગુણી અને ભાગી હવે આપણે જોઈએ શું થાય છે કે નથી થતું બરોબર ઓકે ચલો 4 એકાને 4 છેદમાં 4 તેરી 12 3 ગુણે 6 છેદમાં 4 તેરી 12 યસ યસ છેદ સરખો કેવો આવી ગયો છેદ મારો કેવો આવી ગયો સમાન હવે તમને કઈ સંખ્યા મેળવવાની કીધી છે માત્ર અને માત્ર 1 તો આપણે આ દાખલો ગણ્યો તો ત્યારે એમાં 4 મેળવવાની કીધી હતી જો 3 કીધી હોત તો 2 ના છેદમાં 4 3 ના છેદમાં 4 ને 4 ના છેદમાં 4 મળે પરંતુ નહોતી મળતી એટલે આપણે દાખલો ગણ્યો હવે આમાં 1 મળે કે ના મળે 4 કરતા મોટી કઈ 4 કરતા મોટી અને 6 કરતા નાની એ કઈ 5 તો અહીંયા આપણી પાસે બસ ડાયરેક્ટ આન્સર આવી ગયો લખી નાખવાનું કે અહીં 5 ના છેદમાં 12 એ કઈ તો કે 1 ના છેદમાં 3 અને 2 ના છેદમાં 4 વચ્ચેની એક સમય સંખ્યા છે ક્લિયર કેવો ઈઝી દાખલો હતો તમને એમ થશે 2 ના છેદમાં 4 ની જગ્યાએ હું 1 ના છેદમાં 2 કરી નાખું તો પણ કોઈ પ્રોબ્લેમ નથી તો એ અહીં જો છેદ તો મારા કેવા છે અલગ અલગ જ છે ક્લિયર તો ખાલી મેથડ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો તમને એમ કે ચલો બે સમય સંખ્યા મેળવો તો હવે શું કરશો ચલો ફરી એક ક્વેશ્ચન આખે આખો ચેન્જ કરી નાખું ન્યુ ક્વેશ્ચન લખી નાખું છું અહીં ન્યુ શું તો કે 1 ના છેદમાં 3 અને 2 ના છેદમાં 4 વચ્ચેની 3 સમય સંખ્યા મેળવો તો હવે શું કરશો તમને તો એક જ મળતી કશું જ પ્રોબ્લેમ નહીં ફટાફટ પેલા છેદ સરખો કરી નાખો એટલે શું થઈ જાય તો કે અહીંયા તો શું આવશે 1 ના છેદમાં 3 હતા એને 4 વડે ગુણી 4 વડે ભાગી અને અહીંયા 2 ના છેદમાં 4 હતા એને 3 વડે ગુણી એટલે 3 વડે ભાગી એટલે કેટલા થઈ ગયા 4 ના છેદમાં 12 થઈ ગયા અને 6 ના છેદમાં 12 થઈ ગયા કશું જ પ્રોબ્લેમ નહીં રીત નંબર 2 10 વડે ગુણી 10 વડે ભાગી નાખો અથવા કેટલા મેળવવા છે 3 4 વડે ગુણી 4 વડે ભાગી નાખો કોઈ જ પ્રોબ્લેમ નહીં બરાબર ચલો આપણે સમજને છે બંને સંખ્યાને 10 વડે ગુણી ભાગતા ચલો આને 10 વડે ગુણો તો કેટલા થાય તો કે આને 10 વડે ગુણ નાખે ને અહીંયા 10 વડે ગુણ નાખે અને 6 ના છેદ 10 ગણે અને અહીંયા પણ કેટલા ગણે 10 વડે ગુણ નાખે હવે જોજો આ થઈ ગયા 40 ના છેદમાં 120 અને
नेक्स्ट लेक्चर में आपने स्वाध्याय चालू करशुं। ओके, चलो मळीए छीए।